દર્દીઓની સારવાર માટે સુરત યુનિવર્સિટીના સમરસ હોસ્ટેલમાં પોઝિટિવ દર્દીઓને રાખવામાં આવ્યા છે, જેમાંથી એક પોઝિટિવ દર્દી હોસ્ટેલના ચોથા માળેથી મોતની છલાંગ મારી રહ્યો હોવાના કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડ દોડતું થયું હતું. એક પોઝિટિવ દર્દીએ હોસ્ટેલના ચોથા માળેથી મોતની છલાંગ મારી હોવાનો કોલ મળ્યા બાદ ફાયર બ્રિગેડ દોડતું થઈ ગયું હતું. ઘટના સ્થળે પહોંચીને ફાયર બ્રિગેડે સમરસ હોસ્ટેલની નીચે જમ્પિંગ કોશન મૂકી એક ફાયર ઓફિસર અને બે માર્શલ સેફ્ટી કીટ પહેરી ચોથા માળે દર્દીના રૂમ સુધી દોડી ગયા હતા. તાત્કાલિક ફાયર ઓફિસરને જોઈ દર્દી રૂમમાં દોડી જતા બહારથી બંધ કરી દેવાયો હતો. મેડિકલ સ્ટાફે દર્દી અપઘાતની કોશિશ કરી રહ્યો હોવાની ફાયરને જાણ કરી હોવાનું ફાયર ચીફ ઓફિસર પરીખે જણાવતા કહ્યું હતું કે હાલ પરિસ્થિતિ કાબૂમાં, દર્દીને સારવાર માટે સિવિલ મોકલાયો છે. કોલ લગભગ સાંજે 8:15 હતો. ફાયર ઓફિસર પ્રકાશ પટેલ અને બંને માર્શલની પ્રશંસનીય કામગીરી હતી. મહત્વપૂર્ણ છે કે આજે જ સમરસ હોસ્ટેલમાંથી 17 પોઝિટિવ દર્દીઓ સાજા થતાં તેમને રજા આપી દેવામાં આવી હતી.